विद्यालय की क्लासेस में अपनो हार्दिक स्वागत है। सब्जेक्ट मैथमेटिक्स पेपर सीसी एमएटीएच 503 यूनिट 1 अपने गत लेक्चर में सीएफ એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે એના માટે ચાર મેથડ નો ઉપયોગ કર્યો છે એની વિશે ચર્ચા કરી લઈએ છે। પછી ફરીથી આપણે એક એક્ઝામ્પલ તરફ આપણે જઈએ છે કે એને એક્ઝામ્પલ કઈ રીતે સોલ્યુશન મેળવવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે इस कई रीते आपने फाइंड कर लियो कि जो तुम्हारी जो b माइनस m1 b माइनस m2 अपॉन b माइनस mn y इक्वल टू 3 आओ होय तो એનું સોલ્યુશન કઈ રીતે તમને મળશે। તો ઈ સોલ્યુશન ઇઝ y c1 m1x c2 m2x cn e mn x આ ક્યારે થશે તો જ્યારે તમારું b - n1 b - n2 b - mn y 0 હશે ત્યારે। અને d એનું સોલ્યુશન કયું હશે તો કે y = c1 e mn x c2 e mn x cn e mn x। અહીંયા જો તમારે જો બે હશે મતલબ બે ફેક્ટર હશે તમારે જો બે આવશે c1 અને c2 n હશે તો કેટલા હશે n હશે। હવે સેકન્ડ પાર્ટ આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ऑक्सिलरी इक्वेशन અને એક ટ્રાઈસ માં સાદા માટે લખું તો ટ્રાઈસ માં તો શું હોય તો કે b - m1 m² y = 3 સોલ્યુશન ઇઝ y = b / 2 ax c1x + c2 આવી રીતે આપણો ફોર્મ્યુલા b / mx b / mx सोल्यूशन y = 0 હોય એનું શું સોલ્યુશન છે એ તમને કેવું મળશે તો y = e α x a cos β x + b sin β x આની અંદર આપણે સોલ્યુશન જોતા હતા અને લાસ્ટ ફોર્થ હતું એ ટ્રાઇસ માટે કોમ્પ્લેક્સ છે ટ્રાઇસ કોમ્પ્લેક્સ ઓકે ટ્રાઇસ કોમ્પ્લેક્સ તો એનો મતલબ કે m1 તમારો આ જ હશે તમે જોશો પ્રમાણે થોડું રિવિઝન કરાઈ દઉં છું પછી એક્ઝામ્પલ તરફ જઈએ છીએ। તો
ओके डी माइनस एम डी माइनस एम बाई यू जीरो आना यू क्या था ओके तो डी माइनस एम बाई यू पची डी यू बाई डी करता था अने पची एनी फॉर्मूला डी बाई डी एक्स बनने का जो पार्टीशन ऑफ करता था लेकिन इक्वेशन आपने बने वाले इंटीग्रेशन गुड साइड करी अने पची यू हमेशा समझते हैं आप करिए सर एनो उपयोग करने का करता था पची कॉम्प्लेक्स रूट तो कॉम्प्लेक्स रूट के अंदर शू करें तो क्या एम वन आल्फा एम टू आल्फा तो डी माइनस एम वन और डी माइनस एम टू और डी माइनस एम वन એટલે કે આ તો એ સિવર પ્લસ ઇરિસ ટુ એમ1 પ્લસ સી2 ઇરિસ ટુ એમ2 હવે એમ1 આપણે મૂક્યું તો એમ1 શું હતું આલ્ફા પ્લસ આઈ બીટા અને એમ2 શું હતું આલ્ફા માઇનસ આઈ બીટા ઓકે હવે એની અંદર ટુ કરી પછી શું કર્યું હતું તો કે ઇરિસ ટુ આલ્ફા એક્સ આપણે કોમન લીધું ઓકે સી1 સી2 સી1 પ્લસ સી2 હતું એમ એ લીધું અને સી1 માઇનસ સી2 હતું એટલે શું લીધું બી લીધું અને ઇરિસ ટુ આઈ બીટા એટલે કે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા બરાબર ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કર્યો હતો આપણે એક્ઝામ્પલ માટે કરશું.